સો હેલો સ્ટુડન્ટ્સ આપ સબકા સ્વાગત હે હૈ આપી આપની મારી બધાની આપણી ચેનલમાં તો મારું સ્વાગત છે અને આજે આપણે ભણવાના છે ઈમેલ બરાબર ઈ મેઇલ ખાસ સ્પેલિંગ અહીંયા જોજો ઈમેલ મેઇલ એમ એ આઈ છે આ મેલ એટલે તો પૂરુ થઈ જાય એટલે સ્પેલિંગમાં ભૂલ ના પડે જોઈ લેવાનું અને ઇમેલની અંદર જે ઈ છે ને આ જે ઈ છે હા ઈનો મતલબ શું થાય ખબર છે ઇલેક્ટ્રોનિક 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 મેલ મેઈલ એટલે તો શું થાય કે એક જગ્યાએથી તમે કાગળ બીજી જગ્યાએ મોકલો એને મેલ જ કહેવાય બરાબર તો આ કાગળ તમે એમાં સરનામું લખો અને પછી પહેલાં લાલ ડબ્બામાં નાખવા જાઓ પછી એ લોકો લઈ જાય પછી તમારે ત્યાં જ્યાં હોય ત્યાં મોકલી આપે એ કઈ રીતનો મેઇલ કહેવાય સીધો સાધો આપણે જે વર્ષોથી કરતા થાય હવે શું છે ઇલેક્ટ્રોનિક મેલ લખવાની ઇન્ફોર્મેશન માહિતી બધી તમે જે લખો છો કોમ્પ્યુટરમાં લખવાની છે મોબાઈલમાં લખો છો પછી એનો એક ઈમેલ એડ્રેસ હોય જેમાં પાછળ ડોટ કોમ કે ડોટ કુ ડોટ ઇન કે અલગ અલગ દેશના અલગ અલગ હોય શકે એ રીતનો એક ઇલેક્ટ્રોનિક એડ્રેસ આવે એના ઉપર તમારે ખાલી એ નાખી દેવાનું એક જ સેકન્ડની અંદર એમને બધો લેટર જોતો રહે અથવા એમાં તમે ફોટા મૂક્યા હોય તો ફોટા જતા રહીએ કોઈ પીડીએફ કે વગેરે ફાઇલ મૂકી તો ફાઇલ જ જતી રહે આ એક સૌથી મોટો ફાયદો છે ઈમેલનો કે હજારો કિલોમીટર દૂર અમેરિકા યુરોપના દેશોમાં રશિયા ફટાફટ એક જ સેકન્ડની અંદર અહીંથી ત્યાં લેટર જતો રહે તમે કોઈને લખીને આઈ લવ યુ હવે તો વોટ્સઅપ થઈ ગયું વોટ્સઅપની અંદર બધી ફેસિલિટી આવી ગઈ એમાં તમે ડોક્યુમેન્ટ ફોટા ફોટાને વિડીયો બધું મોકલી શકો છો પણ ઇમેલ છે ને એ એક વ્યવસ્થિત અને કોઈ પણ તમારે પરફેક્ટલી કાયદેસરની જે ડીલિંગ કરવી વ્યવહાર કરવો હોય તો એની અંદર આ ઈમેલનો ઉપયોગ થાય છે તો આપણે ટોપ ટેન દસ ફોર્મેટ જે બોર્ડની અંદર ઘણી વખત પૂછાઈ ગયા છે એવા અને પૂછાઈ શકે એવા એવા અલગ અલગ ટોપિક ઉપર દસ ઈમેલ હું તમને આજે ભણાવવાનો છું તો થોડોક સમય લઈને તમે આજે બેસજો એટલે તમને બધા ઈમેલની આંખે આખી આટા પાટા ગાટા વાટા લાટા બધું ખબર પડી જાય સો ઇમેલ ઈમેલ તો ખબર પડી કે ઇલેક્ટ્રોનિક ઇલેક્ટ્રોનિક એટલે આ ઇલેક્ટ્રોનિક જ થયું કે તમે કમ્પ્યુટર કે મોબાઈલથી જે તમે મોકલો છો એ ઇલેક્ટ્રોનિક થઈ ગયું તમે લેટર રાખો કાગળ ઉપર લખો પછી ફોટો પાડો પછી એ ઈમેલમાં જ તારે ઘણી બધી રીતે ઈમેલ જાય છે અને થઈ શકે છે હવે એનું ફોર્મેટ આપણે જોઈએ કે ઈમેલ ફોર્મેટ શું હોય છે આ ચેનલને આટલી બધી લાઈક કરજો નીચે કોમેન્ટ ઇન કરજો બધા સાથે શેર કરી દેજો બેલ માં ટિંગ ટિંગ વગાડી દેજો અને પછી આપણે જોઈશું કે અલગ અલગ ઈમેલ જે છે એની અંદર આપણે કઈ રીતે માહિતી એકઠી કરવાની છે જો ઈમેલ ફોર્મેટ છે બધું તમને આજે સમજાવી દઈશ ઈમેલની બધી માહિતી આજે તમારી સામે આવશે અહીંયા છે ઈમેલ રાઇટિંગ લખી છે ને ઈમેલ એટલે ખબર પડી ઇલેક્ટ્રોનિક મેલ એનું ફોર્મેટ પણ શું અને એના એક્ઝામ્પલ પણ દસ એક્ઝામ્પલ લઈશું આપણે જ્યારે તમે ઈમેલ તમારા પેપરમાં આવે છે લખવાનો ઈમેલ ત્યારે સૌથી પહેલાં આખું એક તમારા ખાનું બનાવવાનું કઈ રીતે આ બોક્સ બનાવવાનું છે બોક્સમાં પહેલાં એક લાઈન આ આ રીતની તમારી બુકમાં એટલે કે પેપરમાં તો લાઈન જ હશે જ છતાં તમારે લાઇન બનાવવાની આવી રીતે ત્રણ લાઈન બનાવવાની આ ત્રણ બોક્સ તો બનાવી જ દેવાના એમાં સૌથી પહેલાં બોક્સમાં એ લખવાનું છે ફ્રોમ એની જ લાઈનમાં આવવું જોઈએ આ એફ ટી અને એસ એક જ લાઈનમાં આવવું જોઈએ ફ્રોમ ટુ અને સબ્જેક્ટ થઈ ગયો હવે અહીંયા ફ્રોમ એટલે કે જે લખે છે ઈમેલ એનું ઈમેલ એડ્રેસ અહીંયા આવવું જોઈએ ઈમેલ એડ્રેસ કેવું હોય શું હોય એ બધું સમજાવશે પણ આ બીજી એબીસીડીમાં હોવું જોઈએ એટલે કે કેપિટલ એ બીસીડીમાં ના હોવું જોઈએ બ્લોક લેટર્સ ના હોવા જોઈએ કેપિટલમાં નહીં આ કમ્પલસરી નાની એબીસીડી સ્મોલ એબીસીડીમાં જોવું જોઈએ જેને તમે ઈમેલ લખો છો એ પણ બીજી સ્મોલ એબીસીડીમાં કેપિટલમાં નહીં એનું એડ્રેસ આવશે પછી સબ્જેક્ટ આવશે સબ્જેક્ટ છે ને એ મોટા ભાગે આપી દીધો હશે તમને આપી જ દીધો હોય તો ઈમેલ લખવાનું કારણ જ શું ઈમેલ તમારે પ્રશ્નમાંથી સબ્જેક્ટ જોઈ લેવાનો અને સબ્જેક્ટ અહીંયા લખી દેવાનો કઈ રીતે સબ્જેક્ટ હશે હું તમને કહીશ જે દસ એક્ઝામ્પલ આપણે જોશું ને એમાં એ સબ્જેક્ટ તમે કેપિટલમાં લખો છો એટલે કે પહેલી અને બીજી બંને એપીસીડીનો યુઝ કરીને લખો છો તો કોઈ ઇસ્યુ નથી ચાલે બરાબર ખાલી સ્મોલ એપીસીડીમાં નહીં લખવાનું પહેલો અક્ષર કેપિટલ થાય એ બધું જોવાનું પછી આ ત્રણ બોક્સ થઈ ગયા બે ઊભી લાઈન તમે બનાવી દીધી નીચેથી લાઈન નહીં બનાવવાની એક જ્યારે ઇમેલ પૂરો થાય ત્યારે નીચેની લાઇન કમ્પ્લીટ કરવાની પછી અહીંયા તમારે જો ઘણા લોકો અહીંયા લખતા હોય છે સીસી આ ટુ આવે ને ટુ પછી અહીંયા લખે સીસી સીસી એટલે થાય કાર્બન કોપી પછી આવે છે બી એટલે કે બ્લાઇન્ડ કાર્બન કોપી આ લખો કે ના લખો આનાથી માર્ક મળતા નથી ને કપાતા નથી મેઇન વસ્તુ છે ફ્રોમ ટુ અને સબ્જેક્ટ ફ્રોમ ટુ અને સબ્જેક્ટ ડેટ લખવાની આમાં એટલા માટે જરૂર નથી કે આ ઇલેક્ટ્રોનિક મેલ છે બરાબર છે એ ઓટોમેટિક ડેટ લઈ લઈએ આ કંઈ લેટર નથી લખતા તો અમારે તારીખ લખવી પડે કારણ કે લેટરવાળા કંઈ પોસ્ટ માસ્ટર તારીખું મારે નહીં લેટરમાં તારીખ લખતા કે આ તારીખે અમે લખો ને છ મહિના પછી મળે ખબર પડે અચ્છા ઓહો આ છ મહિના પહેલાં લેટર લખાયો હતો લગ્નમાં આવવાનું આમંત્રણ હતું ને હવે તો શ્રીમદમાં જશું શું આમાં ડેટ લખવાની જરૂર નથી ઘણા બધા લોકો લખતા હોય છે પણ જરૂર છે જ નહીં સીસી બીસીસી અને ડેટ કઈ જરૂર નથી બરાબર હવે ખબર પડે તમને ઓકે હવે અહીંયા આ લાઈન જ્યાં પૂરી થાય ત્યાંથી પછી એક લાઈન તમે છોડી દો તો થોડુંક છૂટું લાગે પછી અહીંયા લખી શકાય રિસ્પેક્ટેડ સર જો તમે કોઈ પ્રોફેશનલ વ્યવસાય સંબંધી કોઈ મ્યુનિસિપલ કમિશનરને કે કોઈ કોઈ જગ્યાએ કોઈ વસ્તુ મંગાવી છે એમાં પ્રોબ્લેમ આવ્યો તો એને તમે ઈમેલ લખો છો મતલબ મિત્રો અને પરિવાર સિવાયના જગ્યાએ જ્યાં તમે મિત્રો અને પરિવાર સિવાય મેં જ્યાં હમણાં તમને કીધું ત્યાં તમે ડિયર સર લખો તો પણ ચાલે એમાંય કોઈ ઇસ્યુ નથી ડિયર સર પણ એટલું જ સારું છે ડિયર એટલે વાલા સર કઈ એની યાર આપણે લગ્ન જ કરી લીધા આ ડિયર શબ્દ છે ને એ ફોર્મલ થઈ ગયો કોમન થઈ ગયો છે કોઈ પણ ને ડિયર લખી શકાય બધામાં ડિયર લખી શકાય ક્યાંય કોઈ માર્ક આપે નહીં ડિયર સર અને કોઈ મિત્ર હોય તો ડિયર ફ્રેન્ડ લખી શકાય ફ્રેન્ડનું નામ પણ લખી શકાય ફ્રેન્ડનું નામ થાર ધારો કે ફ્રેન્ડનું નામ છે રવિ તો ડિયર રવિ એમ પણ ચાલે ડિયર અંકલ ડિયર ફાધર પછી ફાધરનું નામ ના લખાય ડિયર મનસુખ બાપા ના ડિયર ફ્રેન્ડ આ રીતનું બધું ચાલે બરાબર મમ્મી હોય તો ડિયર મધર ડિયર મોમ એને લેટર લખતા હોય તે રીતે આવે ડિયર શબ્દ બધે ચાલે રિસ્પેક્ટેડ ના લખન ને તો તમારે લખવું હોય તો એ છૂટ છે સન્માનનીય સર ડીયર સર ડીયર એટલે વાલું ગણી નહીં લેવાનું વાલું એટલે આપણે દિલમાં ઘૂસી ગયું એવું નહીં આપણે અહીંયા ડિયર શબ્દ માટે કદાચ એમ હોય ત્યાં તો બધે ડાર્લિંગ સામાન્ય માણસોને કહેવાય છે છતાંય એ લોકોના આંખો ચાર નથી થઈ જતી આપણે ત્યાં કોઈ કહેમ કે ડાર્લિંગ હે ડાર્લિંગ તો બધે એ લખી શકાય છે એનો કોઈ ઇશ્યુ નથી પછી એના પછી ઈમેલ લખવાનું શરૂ થાય અને જ્યાં ઈમેલ પૂરો થાય બધું જમણી ડાબી બાજુ જ આવશે જમણી બાજુ કશું જ નહીં જાય માથાકૂટ નહીં કરતા અમારે સાહેબે તો જમણી બાજુ શીખવાડ્યું ઈમેલમાં કેમ જમણી બાજુ સ્પેસ છોડી છોડી નાય જવાનું અને ત્યાં તમે જમણી બાજુ લઈ તો અમેરિકાની અંદર પેલું સ્ટેચ્યુ ઓફ યુનિટી છે સોરી સ્ટેચ્યુ ઓફ લિબર્ટી છે ઉપર તમને કે વાહ આને જમણી બાજુ લખો ના યોર્સ યો શું લખી શકાય એક યોર્સ ફેથફુલી બીજું શું લખી શકાય મિત્રો હોય પરિવાર હોય તો યોર્સ લવિંગલી રિગાર્ડ્સ બધામાં લખી શકાય યોર્સ ટ્રુલી પણ લખી શકાય અને પછી છેલ્લે તમારું નામ લખવાનું આ ચાર વસ્તુ ઓપ્શનમાં છે અને છેલ્લે તમારું નામ લખી શકાય નામ એટલે કયું નામ તો જે પ્રશ્નમાં આપ્યું હોય કે તમે આ છો એ નામ અહીંયા લખી દેવાનું સાઈન નથી કરવાનું ઈમેલમાં તમે સાઈન નહીં કરી શકો તો એ નામ આવી ગયું ઓકે અને ધારો કે પ્રશ્નમાં નામ નથી આપ્યું તો એની જગ્યાએ તમારે એક્સ વાયઝેડ કે એ લખી શકાય અને ઇન કેસ તમે તમારું નામ લખી નાખો તો પણ કોઈ ઇશ્યુ છે નહીં કોઈ એવા ઈમેલને સંબંધિત કે પત્રને સંબંધિત કે બોર્ડે ગાઈડલાઇન્સ એવી નથી આપી કે અહીંયા આમ નહીં જ લખવાનું અહીંયા આમ જ કરવાનું અને આપે તો આપણે એ પ્રમાણે ફોલો કરીશું પણ મહેનત તો કે દેખાણી નથી એટલે ખોટા એવા અફવાઓ ના રહેવું બરાબર સો ઇન શોર્ટ આટલું સમજી લો ફ્રોમ ટુ અને સબ્જેક્ટ આ ખાના બની જવા જોઈએ અહીંયા તો મેં ખાનું બનાવ્યું છે પણ તમે જો અહીં ખાનું ન બનાવી શકતા હોય તો અહીંયા બે ડોટ કરવાના આવી રીતે અને આ ડોટ્સ એક જ લાઈનમાં આવવા જોઈએ ઈમેલ એકદમ આ મસ્ત હોવો જોઈએ કારણ કે તમે ઇલેક્ટ્રોનિક મેલ લખો છો એની અંદર સ્પેસ જગ્યા મસ્ત છોડેલી હોય ફ્રોમ ટુ અને સબ્જેક્ટ પહેલા લખી નાખો પછી આ ટપકા કરો એટલે એક્ઝેક્ટ પછી જે અહીંથી ઈમેલ તમે શરૂ કરશો ધારો કે એ બીસી એટ ધ જીમેલ ડોટ કોમ પછી હું લખું સીબીજી એટ ધોટ કોઈ પણ અહીંથી શરૂ કરું છું જોઈએ આ અહીંયાથી શરૂ કર્યું હોયથી શરૂ કરે અને સબ્જેક્ટ અહીંથી શરૂ કરે તો આ જગ્યા શું કઈ ભાડા આપવાની છે ત્રણ હજાર રૂપિયા ભાડું આવવાનું છે નહીં ટપકા એક જ લાઈનમાં થવા જોઈએ આના ટપકા અહીંયા કરે આના ટપકા અહીંયા કરે આ ટપક અહીંયા કરે એવું નહીં કરવાનું ના ના નકો નકો ઓકે પછી રિસ્પેક્ટેડ સર લખો છો અથવા ડીયર સર લખો છો ડિયર ફ્રેન્ડ લખો છો ડિયર પછી કોઈનું નામ હોય મિત્રો કે પરિવારનું નામ લખી શકો યોર્સ હેલ્થફુલી લખો હોય તો લખી શકાય યોર્સ લવિંગલી પરિવારમાં લખી શકાય યોર રિગાર્ડ્સ લખી શકાય કાઇન્ડ રિગાર્ડ્સ લખી શકાય યોર ટ્રુલી લખી શકાય અને નીચે નામ ઈમેલ પૂરો અને પછી નીચેની લાઇન બનાવી દેવાની એટલે આખું ઈમેલમાં બોક્સ થઈ જશે બોક્સ નહીં હોય તો માર્ક અપાઈ શકે બરાબર હવે પહેલા એક્ઝામ્પલમાં આપણે ઘૂસીએ જો પહેલું એક્ઝામ્પલ અહીંયા આપ્યું છે મિસ્ટર ભાવેશ દવે ઈમેલ મિસ્ટર ભાવેશ દવે ઈમેલ લખે છે કોને લખે છે જો અહીંયા ટુ આવી ગયું ટુ શોપ ડોટ કોમ તો જો મેં ખાના બનાવી દીધા છે અહીંયા ટુ છે જો આ બધું એક જ લાઇનમાં છે ને ટુ ફ્લાય શોપ ડોટ કોમ રિક્વેસ્ટિંગ ટુ રિપ્લેસ ધ મોબાઈલ ફોન જો રિક્વેસ્ટ કરે છે કે મોબાઈલ ફોનને રિપ્લેસ કર દો શું કામે યસ પરચેસ ડ્યુરિંગ મેગાસેલમાં પરચેસ કર્યો હતો એન્ડ ઇટ ઇઝ ડેમેજ મોબાઈલ ફોન ડેમેજ છે અને કામ કરતો નથી એટલે બદલવાનું છે ડ્રાફ્ટ એન ઈમેલ ડ્રાફ્ટ કરો એટલે કે બનાવો એટલે કે લખો કોને લખવાનું છે ફ્લાયશોપ ડોટ કોમ એટ ધ રેટ વાયમેલ ડોટ કોમ તો જો આપણે અહીં એને જ લખો ફ્લાય શોપ ડોટ કોમ એટ ધ રેટ વાયમેલ ડોટ કોમ અહીંયા એફ કોમ્પ્યુટરમાં ટાઈપ કરે ઓટોમેટિક એફ કેપિટલ થઈ ગયો છે બાકી કરવાનો નહીં નાનો એફ જ રાખવાનો ફ્લાય શોપ ડોટ કોમ એટ એટ ધ રેટ ડોટ કોમ હવે જેણે ઈમેલ લખવો છે ફ્રોમ એટલે કે ભાવેશ દવે જ લાગશે તો એનું નામ લખી નાખવાનું ભાવેશ દવે એટ ધ રેટ જીમેલ ડોટ કોમ એટ ધ રેટ અને એટ ધ રેટ કહેવાય એટ ધ રેટ અને શું કહેવાય એટ ધ રેટ હા એટ ધ રેટ જીમેલ ડોટ કોમ યાદ રાખી જ લેવાનું બીજા યાહુ ડોટ કોમ ના ત્યાં યાહુ ડોટ કોમ તમારા મગજમાં હોય તો એ યાદ રાખી લેવાનું જીમેલ ડોટ કોમ હોય તો એ યાદ રાખી લેવાનું એટલે એ ફિક્સ થઈ જાય પછી જેનું નામ છે એ નામ જ તમારે આગળ લખવાનું નાની એબેસીટીમાં થઈ ગયા ભાઈ અને સબ્જેક્ટ શું છે રિપ્લેસમેન્ટ ઓફ મોબાઈલ ફોન ખબર છે અહીંયા છે યસ રિપ્લેસ ધ મોબાઈલ ફોન તમે અહીંયા એમ લખો રિક્વેસ્ટ ઇન ટુ રિપ્લેસ ધ મોબાઈલ ફોન રિક્વેસ્ટિંગ ટુ રિપ્લેસ ધ મોબાઈલ ફોન પછી સબ્જેક્ટ એટલો બધો લાંબો ના હોવો જોઈએ કે અહીંયા ગુંગળાઈ મરે બે લાઈનમાં સબ્જેક્ટ ના થવો જોઈએ સબ્જેક્ટ નાનો હોવો જોઈએ ઇમેલમાં પછી બધી એને ખબર પડશે રિપ્લેસમેન્ટ ઓફ મોબાઈલ ફોન કોઈ પણ વસ્તુને રિપ્લેસ કરવાની બદલવાની હોય રિપ્લેસમેન્ટ ઓફ યાદ રાખી લેવાનું જે વસ્તુ બદલવાની છે એનું નામ લખી દેવાનું પાછું બરાબર પછી છે રિસ્પેક્ટેડ સર હવે અહીંયાથી ઈમેલ શરૂ થઈ જશે આવી રીતે કોઈ પણ વસ્તુ તમે મંગાવી છે બદલવાની હોય ડેમેજ હોય ચાલતી ના હોય તો એના માટેનું આ ઈમેલનું ફોર્મેટ તમારે યાદ રાખી લેવાનું આઈ હેવ ટુ રાઈટ ધીસ ઇમેલ ટુ નોટિફાઈ યુ નોટિફાઈ યુ એટલે તમારે ધ્યાનમાં લેવાનું છે તમને હું અહીંયા નોટિફાય કરવા માગું છું આઈ હેવ ટુ રાઈટ ધીસ ઇમેલ મારે હું આ ઈમેલ લખી રહ્યો છું યુ ધેટ આઈ જસ્ટ હેવ પરચેઝ મેં હમણાં જ ખરીદ્યો છે શું ખરીદ્યું છે અ મોબાઈલ ફોન ફ્રોમ યોર વેબસાઇટ તમારી વેબસાઇટ ઉપરથી ખરીદ્યો છે જેનું નામ છે ફ્લાય શોપ ડોટ કોમ ઉપર આપેલું જ હતું હા ડ્યુરિંગ મેગા સેલ એ પણ ઉપર આપેલું હતું આઈ વોઝ હેપી ટુ બાય ધ ફોન જો ફોન છે ફોન છે અને આ જગ્યાનું નામ છે એ બધું આપેલું છે ધારો કે બીજી વસ્તુ હોય તો જે લાલ અક્ષર છે ત્યાં તમારે બદલાવી દેવાનું હું ખુશ હતો કે બાય એટલે ખરીદું ધ ફોન મેં ખરીદ્યું ત્યારે બટ વેન આઈ ઓપન ધ બોક્સ પછી જ્યારે મેં બોક્સ ખોયલું ઘણા નથી હાબુ નીકળતા કંઈ ને કંઈ વસ્તુ નીકળે તો ફોન વોઝ ડેમેજ ફોન હતો ડેમેજ થઈ ગયો હતો એન્ડ નોટ વર્કિંગ પ્રોપરલી અને બરાબર ચાલતો હતો નહીં આઈ એમ ટોટલી ટોટલી નહી આઈ એમ ટોટલી ડિસઅપોઇન્ટેડ ના આઈ એમ ટોટલી ડિસઅપોઇન્ટેડ હું તો એકદમ નિરાશ થઈ ગયો આ તો કેવી વાત છે યાર વિથ ધીસ ડીલ આ ડીલ એટલે કે આ રીતે મેં મંગાવ્યું તમે ફોન મોકલ્યો આ ડીલ મને જરાય ના ગમી હું એનાથી ડિસઅપોઇન્ટેડ એટલે નિરાશ થઈ ગયો આવા આવા શબ્દો અમુક ગોખી નાખવાના યાદ રાખી લેવાના આવા શબ્દો છે ને તમને માર્ક અપાવી જાય આવા શબ્દો વાંચીને જે ચેક કરનારા છે ને એના ધ્યાનમાં આવો અને આવો બધું સ્પેલિંગ આવડે છે મતલબ બરાબર લખવો હશે હોશિયાર વિદ્યાર્થી લાગે છે બધે હેલા હેલા સ્પેલિંગ ગોતવા નહીં જવાના એના ઉપરથી આપણી ઇમ્પ્રેશન ખરાબ થાય છે સો આઈ વોન્ટ યુ ટુ રિપ્લેસ માય ફોન હું ઈચ્છું છું કે તમે મારા ફોનને રિપ્લેસ કરો વિથ ન્યૂ વન નવા ફોન મને આપીને આજુને રાખી દઉં શું કામે એઝ પર ટેન ડેઝ રિપ્લેસમેન્ટ પોલિસી દસ દિવસની રિપ્લેસમેન્ટ પોલિસી છે આપણે મોટાભાગે એમેઝોન ડોટ કોમ હોય કે પછી ફ્લિપકાર્ટ હોય કે કોઈ પણ હોય દસ દિવસની તો લગભગ આપતા જ હોય છે રિપ્લેસમેન્ટ વોરંટી આઈ એમ યોર હેપી કસ્ટમર હું તમારો હેપી ખુશ કસ્ટમર છું ફોર લાસ્ટ ફાઈવ યર્સ પાંચ વર્ષથી ધ ડિટેલ્સ ઓફ ધ પરચેસ પરચેસ એટલે ખરીદી ખરીદીની જે ડિટેલ છે ગિવન જીવન બિલ નીચે આપી છે જો હવે આ રીતે ડિટેલ લખવાની અલગથી તમે લખશો ને તો ધ્યાનમાં આવશે મોબાઈલ મોડેલ નંબર સેમસંગ ગેલેક્સી નોટ નાઇન ઓર્ડર નંબર વન વન એઈટ એઈટ એટ આ તમારી મેં મારી રીતે લખો છો આવી રીતે એક બે ત્રણ ચાર આવી રીતે એકમાં ત્રણ 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 આવી રીતે લાંબો ઓર્ડર નંબર લખી દેવાનો તમારી રીતે મન મજા આવે પરચેસ ડેટ કોઈ પણ જે આમાં જે રીતે પૂછ્યું હોય એ રીતે લખી દેવાની જે દિવસે ઈમેલ લખતા હોય તમે પેપરમાં એ જ દિવસની ડેટ ઠપકારી દો શું ફેર પડે છે પછી ધ કોપી ઓફ ધ ઇન્વોઇસ ઇન એટલે બિલ બિલની કોપી અને અધર ડિટેલ્સ બીજી બધી ડિટેલ આર અટેચડ વિથ ધીસ ઈમેલ આ ઈમેલ સાથે જોડાયેલી છે એ એમાં એક અટેચમેન્ટનું આવે ખાનું એમાં તમારે અટેચ કરી દેવાની કોઈ પણ ફાઇલ પીડીએફ કે હોય ને એ તમે મોકલી શકો ફોટો મોકલી શકો વિડીયો મોકલી શકો બધું પ્લીઝ ચેક ધ અટેચમેન્ટ અટેચમેન્ટ ચેક કરવા વિનંતી વેઇટિંગ ફોર ધ હોપફુલી રિપ્લાય હું ઈચ્છું છું કે તમે સરસ રીતે રિપ્લાય આપશો મને થેન્ક યુ પછી અહીં જગ્યા છોડી દેવાની એક લાઈન યોર્સ સ્ટ્રોલી અને ભાવેશ દવે ઉપર જે નામ હોય ને એ અહીંયા લખવાનું તમારે તમારું નામ ઠપક કરી નહીં દેવાનું ખબર પડી ગઈ એક્ઝામ્પલ નંબર બે શું છે મીનાજ મંસુરી એનું ઈમેલ એડ્રેસ આપી દીધું છે એટલે હવે તમારે તમારી રીતે જ જવાનું ઇઝ ધ હેડ ગર્લ ઓફ અંશુલ હેડ ગર્લ છે મીનાજ મંસુરી હેડગર્લ છે સુરતમાં શ્રી રાઇટ્સ એ ઈમેલ લખે છે કોને મેનેજિંગ ડાયરેક્ટર ઓફ અમૂલ ડેરીના મેનેજિંગ ને ઇમેલ લખે છે એમડી એડમિન એનું ઈમેલ એડ્રેસ આપેલું છે જેને લખે છે ને સેના માટે લખે છે ગેટિંગ પરમિશન મેળવવા માટે ટુ વિઝિટ ધ ડેરી ડેરીની વિઝિટ કરવી છે અમૂલ ડેરીની ક્લાસમેટ ક્લાસમેટની સાથે તો ઈમેલ લખો એના વતી તમે તો જો હા હવે કોણ લખે છે મીનાજ મંસુરી તો ફ્રોમમાં એનું ઈમેલ એડ્રેસ આવી કે જો બધું સ્મોલમાં છે ને નાની એપસીડીમાં હા ટુ માં કોને લખવો છે તો એનું ઈમેલ એડ્રેસ કરી દો તમે સબ્જેક્ટ શું છે નીડ પરમિશન 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 ટુ વિઝિટ વિઝિટ ધ ડેરી માટે જોઈએ છે ઓકે હવે આ તો ત્રણ વસ્તુ ઈઝી થઈ ગઈ દરેકમાં કોમન થઈ જશે રિસ્પેક્ટેડ સર આવી ગયું અહીંયા અહીંયા ડિયર સર લખો તોય વાંધો નથી કંઈ પેલો કાંઈ મેનેજિંગ ડાયરેક્ટર અમૂલ ડેરીનો હશે હા મને ડિયર કીધું હાથમાં કરીને મરી નહીં જઈએ

અબાઉટ ડેરી પ્રોડક્ટ્સ કે ડેરી અને ડેરી પ્રોડક્ટ કઈ રીતે વર્ક કરે છે ડેરીમાં કઈ રીતે વસ્તુ બને છે બધું જોવા જાણવાનું પ્રોજેક્ટ આપ્યું છે વી વર એવું કહેવામાં આવ્યું છે ટુ વિઝિટ ધ પ્લેસ કે જોગીયાની વિઝિટ કરો એન્ડ કલેક્ટ ધ ડિટેલ્સ અને ત્યાં જઈને ડિટેલ્સ ભેગી કરો એવું નહીં કે તમે તમારા કોમ્પ્યુટરની સામે બે જાઓ બધી ડિટેલમાંથી લઈને આમાં લખી નાખો પ્રોજેક્ટ કાઢી નાખો એકદમ કલર પેજમાં ટીચરને જમા કરાવી વાહ સરસ બેટા સરસ પ્રોજેક્ટ કર્યો છે તો માય ક્લાસ ટીચર એક ક્લાસમેટ્સ એટલે કે હા ક્લાસમાં હાયર ભણવાવાળા બધા એન્ડ આઈ અને મેં ડિસાઇડેડ નક્કી કર્યું છે ટુ વિઝિટ ધ લાર્જસ્ટ ડેરી ઓફ એશિયા એશિયાની સૌથી મોટી ડેરી છે એની વિઝિટ કરીએ એનું નામ છે અમૂલ ડેરી બરાબર સો વી નીડ યોર કાઇન્ડ પરમિશન અમે તો ઈચ્છીએ છીએ કે તમે અમને રજા આપો પરવાનગી આપો ટુ વિઝિટ ધ ડેરી ડેરીને વિઝિટ કરવા માટે પ્લીઝ કાઇન્ડલી ગીવ અસ ધ પરમિશન ફોર ધેટ અને એના માટે પરમિશન અમારે જોઈએ છે વી આર વેરી ઇગર ઈગર એટલે એકદમ અમે આમ ઉત્સાહિત મતલબ શું કહેવાય ઉતાવળે આ છીએ અંદરથી અમને બહુ ઉત્સાહ છે ટુ વિઝિટ ધ અમૂલ અમૂલનો અમૂલની વિઝિટ કરવા માટે અમે બહુ ખરેખર પહેલેથી જાહેરાતો જોતા હોય એનું બટર ખાતા હોય એની બ્રેડ ખાતા હોય એનું આઈસક્રીમ ખાતા હોય તમને એમ થાય કેવી રીતે બનતું હશે જલ્દી જલ્દી જોઈને બધા જોઈએ ગલગલિયા થાય છે અમને ડિટેલ્સ ઓફ ધ સ્ટુડન્ટ સ્ટુડન્ટ્સની ડિટેલ અને સ્કૂલની ડિટેલ એન્ડ ધ લેટર ઓફ પ્રિન્સિપાલ પ્રિન્સિપાલનો લેટર

ઉપર પ્રશ્નમાં જે જે હોય સુરત સિટી અંશુલ હાઈસ્કૂલ ડેરી પ્રોડક્ટ્સ અમૂલ ડેરી એ શબ્દો કાઢી શકો તમે અને જે સ્થળ હોય એ સ્થળના શબ્દો તમે એડ કરી દો કામ તમામ હા ત્રણ નંબર છે રોમેશ ત્રિવેદી સાયન્સ એન્ડ ઈમેલ એ ઈમેલ મોકલે છે કોને નીરવ પ્રકાશન એટ ધ રેટયાહુ ડોટ કોમ એટલે કે જેને મોકલે છે એ ટુમાં તો અહીંયા આવી ગઈ નીરવ પ્રકાશન એટ ધ રેટ યાહુ ડોટ કોમ કમ્પ્લેનિંગ અબાઉટ નોટ રિસીવિંગ અ બુક તો અહીંયા છે કમ્પ્લેનિંગ અબાઉટ નોટ ડિલિવરી ઓફ ધ બુક અથવા રિસિવિંગ એ લખો તો એ ચાલે બરાબર હી હેડ ઓર્ડર ફિફ્ટીન જઈ શકો પંદર દિવસ પહેલાં એક બુક મંગાવી હતી હજી એની ડિલિવરી નથી મળી કે ઘોડા જેવા હવે પાકિસ્તાન જ મોકલી દીધી ને રાઇટ એન્ડ ઇમેલ ઓનીઝ બી આપે એના બધી તમે ઈમેલ લખો તો અહીંયા જ રોમેશ ત્રિવેદીનું ઇમેલ એડ્રેસ આપેલું નથી તો તમારે લખવાનું શું એટ ધ રેટ જીમેલ તો કરી જ દેવાનું જીમેલ ડોટ કોમ આગળ રોમેશ ત્રિવેદી નામ લખી નાખો કામપોર સબ્જેક્ટમાં જે છે એ જ રિસ્પેક્ટેડ સર શું આવશે હવે જવાબ આઈ હેવ ટુ રાઇટ ધીઝ ઇમેલ ટુ નોટિફાઈ યુ ઉપર પણ આવ્યું હતું હું તમને નોટિફાઈ કરું છું કે તમે આ બાબતને ધ્યાનમાં લેશો દેટ આઈ હેવ ઓર્ડર્ડ ધ બુક મેં એક બુક ઓર્ડર કરી હતી ફ્રોમ યોર વેબસાઇટ તમારી વેબસાઇટ ઉપરથી નેરુ પ્રકાશન ડોટ આપણે આપણી રીતે વેબસાઇટ બનાવી દેવાની એના ઇમેલ ઉપરથી ડ્યુરિંગ મેગા મેગાસેલ આવીને એ જ વસ્તુ જો સીધો સાધો એક સરખા શબ્દો જ મેં વધારે ઉપયોગ કરી રહ્યા છે

એ નોટ રિસિવડ એની મેસેજ અને એનો કોઈ મેસેજ ન થયો કે ભાઈ તમને બુક આ કારણોસર નથી મળી થોડું ડીલે થયું છે લાઈટ થયું છે કોઈ મેસેજ નહીં આઈ એમ તોતલી જો પાછું આવ્યું ને આઈ એમ ટોટલી તોતલી ડિસઅપોઇન્ટેડ આવા શબ્દો યાદ રાખી લેવાના આઈ એમ ટોટલી ડિસઅપોઇન્ટેડ વિથ ધીસ ડીલ હું આવી ડીલથી બહુ નિરાશ છું આઈ વોન્ટ યુ ટુ રે વેરીફાય માય ઓર્ડર મારા ઓર્ડરને તમે ફરીથી વેરીફાય કરો એટલે કે ફરીથી ચેક કરો અને રીચેક પણ લખી શકો આ એમ યોર હેપી કસ્ટમર છે આ મોબાઈલ ફોનમાં આવ્યું હતું હું તમારો કસ્ટમર છું પાંચ વર્ષથી ડિટેલ્સ ઓફ ધ ઓર્ડરની ડિટેલ નીચે આપેલી છે હવે એ તમારે અલગ ત્યાં લખી દેવાની જો ધ બુક બુકનું નામ શું છે લર્ન ઇંગ્લિશ ઇન દિવસમાં અંગ્રેજી શીખો ઘણા તો એમ કે છે બાર કલાકમાં અંગ્રેજી શીખી જાઓ ચોવીસ કલાકમાં અંગ્રેજી શીખી જાવ તમારો એમ શીખાતું તો આ બધા ગાંડા થઈ ગયા છે ને કેટલો ટાઈમ લાગી જાય હા કોઈકની એવી કેપેસિટી હોય દિમાગ તેજ તરાર હોય તો પ્રેક્ટિસમાં તો સમય જોઈએ નહીં યાર એમ તો પછી ગૂગલની અંદર તમે પ્લે સ્ટોરમાં જશો ને તો એવી એપ્લિકેશન છે ખરેખર મેં જોયેલી છે એવી એપ્લિકેશન ત્રીસ દિવસમાં ડોક્ટર બનો અને એ એની તમે કોમેન્ટ નીચે વાંચો ને તોય લખેલી હશે કે હા મેં તો મારી જિંદગી આખી કાઢી નાખીને પછી આ એપ્લિકેશન મને મળીને હું ત્રીસ દિવસમાં ડૉક્ટર થઈ ગયો અને અત્યારે હું સક્સેસફુલ ઓપરેશન કરું છું નેમ ઓફ ધ બુક લર્ન ઇંગ્લિશ ઇન થર્ટી ડેઝ ઓર્ડર નંબર તમારી રીતે ઓર્ડર કઈ તારીખે આપ્યો એ તારીખ તમારી રીતે લખી તો અચ્છા કે પંદર દિવસ પહેલાંની વાત છે તો તમે જે દિવસે પેપર લખતા હોય પંદર દિવસ પહેલાંની તારીખ આપી દેવાની કોપી ઓફ ધ ઓર્ડર એન્ડ અધર ડિટેલ્સ ઓર્ડરની કોપી અને બીજી બધી ડિટેલ આ મેલ સાથે અટેચ કરેલી છે પ્લીઝ ચેક ધ અટેચમેન્ટ ઉપર હતું એ જ રીતે વેઇટિંગ ફોર ધ હોપફુલ રિપ્લાય થેન્ક યુ યોર સ્ટ્રોલી જે નામ છે રોમેશ ત્રિવેદી નેક્સ્ટ ચાર નંબર ધ પ્રકાશ સોરી મિસ્ટર પ્રકાશ ધ ક્યાંથી આવે મિસ્ટર પ્રકાશ ઇમેલ લખે છે હીઝ યંગર સિસ્ટર એની નાની બેનને યંગર એટલે નાની એલ્ડર એટલે મોટી યંગર સિસ્ટર એનું નામ છે દક્ષાને ઇમેલ લખે છે ગાઈડિંગ હર હાઉ ટુ ઓબ્ઝર્વ ટ્રાફિક રૂલ્સ ઇન ધ સિટી એની બેન પહેલી વાર સિટીમાં ભણવા જાય છે તો ત્યાંનો ટ્રાફિક ગામડામાં રહેતા હોય તો ત્યાં તો ટ્રાફિકના નામે કાંઈ ના હોય પણ સિટીમાં ટ્રાફિક હોય તો એ ટ્રાફિકના નિયમો કેવી રીતે એને પાડવા જોઈએ એ બાબતે ગાઈડ કરતો માર્ગદર્શન આપતો ઈમેલ છે તો ડ્રાફ્ટ ઈમેલ ટુ ટુ એટલે ટુમાં જો દક્ષા ડોટ વન ટુ ઝીરો વન સિક્સ એટ ધ રેટ મેલ ડોટ કોમ છે ફ્રોમ તો અહીંયા ફ્રોમ આ ઈમેલ આખો કોપી પેસ્ટ ઇઝ અબાઉટ હંડ્રેડ વર્ડ્સ બધા ઈમેલ સો શબ્દોમાં જોઈ મેં અહીંયા સો થી એકસો વીસ શબ્દોમાં જ બધું લખ્યું છે હાઉ ટુ ઓબ્ઝર્વ ધ ટ્રાફિક રૂલ્સ છે સબ્જેક્ટ નાનું શોર્ટ સ્વિટ ડિયર દક્ષા જો બેન છે ને ડિયર સિસ્ટર એ લખી શકાય ડિયર દક્ષા લખી શકાય આઈ એમ સો હેપી ધેટ યુ ઓલ ધ ન્યૂ સિટી ફોર યુર સ્ટડી હું બહુ ખુશ છું કે તને નવું સિટી ગમી ગયું તારા સ્ટડી માટે યુ ઓલવેઝ લિવડ ઇન વિલેજ તું હંમેશા ગામમાં રહીશ ગામડે રહીશ એન્ડ ફોર ધ ફર્સ્ટ ટાઈમ પહેલી વાર યુ મૂવ ટુ ધ સિટી તું શહેરમાં ગઈશું ધ સિટી લાઈફ ઇઝ વેરી ડિફરન્ટ ફ્રોમ વિલેજ સિટીની જે લાઈફ છે એ ગામથી અલગ હોય છે

ભલે ફૂટપાથ ઉપર પંદર જણા સુધા હતા પંદરેને ધીમે ગયું મારી નાખા અને કોઈક બહુ મોટા રાજનીતિક પાર્ટીના ને દાદા એના છોકરાને એને ગાડી ચલાવવા દીધી બે જણા મારી નાખા કારણ કે ગાડીમાં સ્પીડ શું આવી છે ખબર તમારે ખાલી પગથી ખાલી એક્સિલરેટર દબાવવાના ને હાથથી એક્સિલરેટર દબાવવાના ને તમારે કાંઈ કરવાનું નથી હમણાં તમારે હારે હારે દોડવાનું હોય તો ખબર પડે કે માણસો પછી ધીમે ચલાવે રાઈડ કરતા હોય ને એક જ વાર ભૂલ થાય કાં તો તમે ઉકલી જાઓ કાં એવા ભરાઈ જાઓ કે પછી બીજી વાર ગાડી હલાવત મોકો જ ના મળે હું સજેસ્ટ કરીશ તને ઓવર સ્પીડમાં ના ચલાવીશ નેવર ડ્રાઈવ ઓન રોંગ સાઈડ રોંગ સાઈડ ના ચલાવીશ સ્ટોપ વેન ઇટ ઇઝ રેડ લાઇટ હોય ત્યારે સ્ટોપ થઈ જશે વેઇટ ફોર ધ ગ્રીન લાઇટ એટ સિગ્નલ્સ ઓલવેઝ વેર હેલ્મેટ હંમેશા વેર એટ પેર ક્રોસ ધ રોડ યુઝિંગ ઝેબ્રા ક્રોસિંગ ઝેબ્રા ક્રોસિંગ ખબર છે સફેદ પટ્ટા રોડ પર ત્યાંથી જ તારે રોડ ક્રોસ કરવાનો વેલ વોકિંગ જ્યારે તું ચાલતી જતી હોય ડોન્ટ પાર્ક યુર વેહિકલ એટ નો પાર્કિંગ ઝોનમાં ક્યારે પાર્ક નહીં કરવાનું એની અંદર રોડ રોડ ઉપર ગમે ત્યાં પાર્કિંગ નહીં કરી દેવાનું ક્યારે બાઇક એક ઉપડી જશે ખબર નહીં પડે આઈ એમ લિટલ બિટ વરીડ અબાઉટ યુ હું થોડો ચિંતા તોર છું તારી બાબતે આઈ પ્રે ટુ ગોડ હું ભગવાન પ્રાર્થના કરું ટુ હેલ્પ યુ આર લોટ કે તને મદદ કરે કોલ મી એટ એની ટાઈમ ઇફ યુ નીડ એની હેલ્પ મને ગમે ત્યારે ફોન કરશે ત્યારે જરૂર હોય ત્યારે આમ ઓલવેઝ ધેર ફોર યુ હંમેશા ત્યાં તારા માટે જ છું ત્યાં સિસ્ટર લવ યુર લવ યુ ડિયર છેલ્લે લવ યુ લખે ને ફોનમાં ના લખે લવ યુ એમાં તો ઘણા બધા સ્માઈલી પણ હોય પેલા કાઇન્ડ રિગાર્ડ યોર લવલી બ્રધર પ્રકાશ એવું પણ લખી શકાય અને ખાલી પ્રકાશ એમ પણ લખી શકાય ચાલે થઈ ગયો પાંચ નંબરમાં છે યુ આર ધ હેડ ઓફ ધ કલ્ચરલ ક્લબ સાંસ્કૃતિક કેન્દ્ર હોય ને એના તમે હેડ છો મુખ્ય છો રાઈટ એન ઈમેલ લખો છો તમે તમારા મિત્રને લખો છો એને ઇન્વાઇટ આમંત્રણ આપવા માટે કે ભાઈ અમારા ક્લબની અંદર નેક્સ્ટ વીક આવતા અઠવાડિયે કલ્ચરલ પ્રોગ્રામ થવાનો છે તો આ વજબ બહુ જલસા પડી જશે આ બધા હિરોઈન હિરોન બધા સેલિબ્રિટી ઇન્ટરનેશનલ લેવલ ઉપરથી બધા શાકીરા બાકીરા બધા આવવાના છે ઘેટા બકરાન બોકડા બધા આવવાના છે તો જો આમાં કોઈના ઈમેલ આપ્યા નથી તો તમે તમારી રીતે લખો ફ્રોમ માય એક્સ વાઇઝ ધીમેલ ડોટ કોમ સબ્જેક્ટ એન ફોર પ્રોગ્રામ પ્રોગ્રામ માટેનું ફ્રેન્ડ ફ્રેન્ડ મિત્ર છે હવે આવી રીતે કોઈ પણ પ્રોગ્રામનું આમંત્રણ આપવું હોય ત્યારે આ ટાઈપનો ઈમેલ તમે લખી શકો આઈ એમ વેરી હેપી ટુ ઇન્વાઇટ હું બહુ ખુશ છું તને આમંત્રણ આપતા ટુ ધ કલ્ચરલ પ્રોગ્રામ ટુ બી હેલ્ડ નેક્સ્ટ વીક એટ માય કલ્ચરલ ક્લબ તમને અઘરા શબ્દો લાગે તો મેં બધા પ્રશ્નમાંથી જ ઉઠાવ્યા જો શું છે આઈ એમ વેરી હેપી એટલું તો આવડે જ ટુ ઇન્વાઇટ યુ તો એ છે જ ટુ ઇન્વાઇટ હિમ એટલે આપણે યુ એ તો આપણે એને સામેવાળાને લખીએ છીએ યુ ટુ ધ કલ્ચરલ પ્રોગ્રામ ટુ બી હેલ્ડ નેક્સ્ટ વીક ટુ બી હેલ્ડ ધ નેક્સ્ટ વીક ક્યાં છે એટ માય કલ્ચરલ ક્લબ હવે શું ઓર્ગેનાઇઝ કરે છે જો એટલે કે આયોજન શેનું છે વી આર ઓર્ગેનાઇઝિંગ અ બિગ ઇવેન્ટ મોટી ભવ્ય ઇવેન્ટ અમે આયોજન કરી રહ્યા છીએ જબરદસ્ત ઇવેન્ટોનો બાપ બનાવવાનો છે મેની ઇન્ટરનેશનલ ઇન્ટરનેશનલ શકીરા અને લકીરા હવે તો પ્રિયંકા ચોપડા ઇન્ટરનેશનલ કહેવાય ઇન્ટરનેશનલ ગેસ્ટ એટલે કે મહેમાનો આર ઓલસો કમિંગ આવવાના છે ટુ અટેન્ડ ઇટ હાજરી આપવા માટે આઈ વિલ સેન્ડ યુ સમ વીઆઈપી પાસીસ આપણે પાસનું કલ્ચર બહુ હોય પાસનું કાંઈક મેળ પડત કરજે ને નવરાત્રિમાં ના તેને આઈ વિલ સેન્ડ એટલે હું તને મોકલીશ સમ વીઆઈ વીઆઈપી પાસ મોકલીશ ફોર યુ એન્ડ યોર ફેમિલી માટે ડાન્સ હશે ત્યાં તીન ચાક તીન ચાક ડ્રામા નાટક મેની અધર એક્ટિવિટીઝ બીજી ઘણી બધી પ્રવૃત્તિઓ ટુ બી પરફોર્મ છે ત્યાં પરફોર્મ થવાની છે રજૂ થવાની છે ઓન ધ સ્ટેજ પ્લીઝ ડૂ કમ વિથ યોર ફેમિલી તમારા ફેમિલી સાથે ખાસ આવજો ગુડા જો ગુડા જો ખાસ એઝ ધીસ ઇઝ અ વન્ડરફુલ ઓપોર્ચ્યુનિટી કારણ કે આ એક અદ્ભુત મોકો છે ફોર ફોર અસ ઓલ ટુ એનહાન્સ આર નોલેજ અબાઉટ અવર રીચ કલ્ચર આપણું જે કલ્ચર છે આપણું જે આપણું આપણી જે સંસ્કૃતિ છે એ જે રીચ એટલે એકદમ કેવી સમૃદ્ધ સમૃદ્ધ સંસ્કૃતિ છે આપણી એના વિશે આપણને ઘણું બધું નોલેજ મળશે તે ડિટેલ્સ આર ગીવન બિલો ડિટેલ્સ નીચે આપેલી છે શું ડિટેલ હોય વેન્યુ વેન્યુ એટલે કે સ્થળ એક્સ વાયઝેડ કલ્ચરલ ક્લબ એસજી રોડ અમદાવાદ તમે તમારા સિટી નામે લખી શકો ડેટ કઈ છે છવ્વીસ જાન્યુઆરી બે હજાર એકવીસ કયા સમય છે નવ વાગ્યાથી નવ વાગ્યા સુધી સવારે નવથી સાંજના નવ વાગ્યા સુધી આઈ હોપ ટુ સી યુ શું હું આશા રાખ તું જલ્દી આવી જઈશ આઈ વિલ બી વેઇટિંગ ફોર યુ હું તારી રાહ જોઈશ કાઇન્ડ રિગાર્ડ્સ એક્સ વાયઝેડ થેન્ક યુ उसके बाद 6 नंबर पे जाते हैं तो राइट इन द ईमेल ऑन बिहाफ ऑफ तुषार दवे वती तुम्हारी मेल लिखवानी है मतलब यहां जो फ्रॉम है तुषार दवे@gmail.com ठीक है एड्रेस ने આપણે કાઈ નથ કરું કારણ કે લેટર લખ હોય તો એડ્રેસ જોઈએ ટુ કોંગ્રેચ્યુલેટ જે સબ્જેક્ટ આવી ગયો તમારે શુભ કોંગ્રેચ્યુલેશન્સ એટલે શું કહેવાય ગુજરાતીમાં કોંગ્રેચ્યુલેશન્સ એન્ડ I wish you good luck all the best એના મિત્રને કહેવાનું છે અને મિત્રનું નામ છે શ્રવણ હુ હેઝ ગોટ આ ટી આવવો જોઈએ હુ હેઝ આ જાઓ જે છે અરે વાહ આવું બધું થાય છે એમાં જાય છે ને હા હમ પછી ગોટ એક શબ્દ ટાઈપિંગમાં ખવાઈ ગયો છે તમે પ્લીઝ પાણી વિઝા વિઝા એને છે કેનેડાના વિઝા મળ્યા છે હાયર સ્ટડી માટે વિઝા માટે એપ્લાય તો આખી દુનિયા કરે પણ મળવા બહુ અઘરી વસ્તુ છે મેલ કોને કરવાનો છે શ્રવણને કારણ કે એને જ આપણે કોંગ્રેચ્યુલેશન એટલે કે અભિનંદન આપવાના છે ને એટલે એટ ધ રેટ વન ટુ થ્રી ડોટ કોમ તો અહીંયા ટુ માં શ્રવણ એ થઈ ગયું તમે કોણ છો તુષાર દવ તો તુષાર શું છે સબજેક્ટ કોંગ્રેચ્યુલેશન્સ ફોર વિઝા ફોર કેનેડા બરાબર ડિયર શ્રવણ ડિયર ફ્રેન્ડ મારું લાલ બુલ શ્રવણીઓ અમે ચડ્ડી મિત્ર હતા આઈ આઈ વેરી હેપી ટુ હિયર ધાઇટ હું તો બહુ ખુશ છું સાંભળીને હિયર યુ હેવ ગોટ ધ વિઝા હતા ને વિઝા મળી ગયા ખબર છે ને વિદેશ જવા માટે પાસપોર્ટ તો જોઈએ જ પણ પછી વિઝા જોઈએ વિઝા એટલે શું એ દેશની પરમિશન કે એ આપણને બોલાવવા માગે છે કે નહીં ત્યાં એ તને વિઝા મળી ગયા ફોર કેનેડા માટે કેનેડા આઈ જસ્ટ વોન્ટ ટુ ટેલ યુ મારે તને બસ એ જ કહેવું છે કહેવાની વોન્ટ એટલે કે ઈચ્છા છે આ બિગ કોંગ્રેચ્યુલેશન્સ એક મોટો અભિનંદન તને આપવા છે મારે વિશ યુ ગુડ લક एंड ऑल द बेस्ट फॉर योर हायर स्टडीज आगे बारेज मी ए नही मसाज मैं तू मसाज कर दीज पे डू मैसेज मी मैंने मैसेज कर रेग्युलरली त्याट फर्गेट मी मैं भूली नहीं जो कोकड़ा कीप इन टच टच में रहो अपने आफ्टर ऑल द हार्डवर्क ઘણી બધી તે મહેનત કરી છે એના માટે આખો આખો દિવસ તું વાંચતો હતો આજે જ હું છાપવામાં વાંચતો હતો કે ભારતની અંદર જે કંઈક પહેલી કંઈ ટેસ્ટ પરીક્ષા એક લેવાય છે એની અંદર એક સુરતનો વિદ્યાર્થી આખા ઇન્ડિયામાંથી એકમાત્ર એ વિદ્યાર્થી એવો હતો જે પાસ થયો અને સારા માર્ક્સે પાસ થયો એ પરીક્ષાની અંદર જે આપણી વિજ્ઞાનની અમુક પરીક્ષાઓ હતી મને એક્ઝેક્ટ પરીક્ષાનું નામ બોલાઈ ગયું પણ છેલ્લા બે વર્ષથી એ માણસ સતત મહેનત કરતો હતો રોજે રોજ મંડી પડતો હતો ત્યારે આ થયું તો એ જે લોકો એવા પ્રશ્ન પૂછતા હોય છે ને એ મને અથવા બીજી ત્રીજી જગ્યાએ કે શું કરવું પર્સન્ટેજ લાવો બસ એ જ તમે મંડી પડવા મંડી પડવા સિવાય કંઈ થતું નથી સો તારું હાર્ડવર્ક આ વિશ યુ એન એન્જોયબલ ગ્રેજ્યુએશન હું તને વિશ કરું છું એવી આશા સાથે કે તારું ગ્રેજ્યુએશન એટલે કે કોલેજ એકદમ જલસાથી પૂરી થશે એ જે સક્સેસફુલ ફ્યુચર ભવિષ્ય પણ સારું થાય વન્સ યુ સ્ટાર્ટ યોર કોલેજ એકવાર તું તારી કોલેજ ત્યાં શરૂ થઈ જાય લેટ મી નો એટલે કે મને જણાવશે અબાઉટ યોર કેમ્પસ કોલેજ કેમ્પસ કેવું છે ટીચર્સ કેવા છે ત્યાંના ક્લાસમેટ્સ એટલે તારે આરો ભણવાળા બધા કહેવાય છે ચોખ્ખું ચોખ્ખું ના લખે પછી બધું હોય ને બધું એમાં હા કેનેડિયન કોડી કેસી હૈ જરા બતા દેવો ભૈયા હા એ લાઈફ ઇન ન્યૂ કન્ટ્રી નવી કન્ટ્રીમાં કેવી લાઈફ છે I'm very excited about it. હું એના માટે બહુ એક્સાઇટેડ છું યાર મારો મિત્ર કેદણામાં છે યાર. I'm really going to miss you your lot. હું તને યાર બહુ મિસ કરવાનો છું. તારી યાદ આવશે મને. My friend, Yours lovingly, સોનામ છે તુષાર દવે. બરાબર? પછી 7 નંબર માં છે યુ આર મેહુલ પરજાપતિ. વંગંગા સોસાયટી વડગરા સરનામું જરૂર નથી. યુવાર પાન કાર્ડ પાન કાર્ડ આપણે ખબર છે તમને હા પાન કાર્ડ એટલે શું કે તમે કેટલા પૈસા કમાવો છો કઈ રીતે ખર્ચો છો એના માટે ઇન્કમટેક્સનું આખું રિટર્ન ભરવાનું આવે હવે તો તમે બેંકમાં ખાતું ખોલાવવા જાઓ ને તો એ પાન કાર્ડ માગે તો એ પાન કાર્ડ હોય પેન કાર્ડ કહેવાય એને ખાસ પેન કાર્ડ પ્રોવાઈડેડ ટુ યુ ઇઝ મિસ મિસપ્લેસ્ડ ઇન નેમ મિસ સ્પેલ્ડ સોરી મિસ સ્પેલ્ડ ઇન નેમ ને તમે પેન કાર્ડ મંગાવ્યું બધું ફોર્મ ભરીને પ્રોસેસ થઈ પછી સરકાર તમને પેન કાર્ડ આપે પણ એ પેન કાર્ડ ઘરે આવ્યું તો એમાં નામમાં ભૂલ છે તમારું જે નામ છે એ બરાબર લખાયેલું નથી એમાં સ્પેલિંગ મિસ્ટેક છે શું તમારે મેલ કરવાનો છે ટીન ઇન્ફો એટ ધ રેટ એનએસડીએલ ડોટ કો ડોટ ઇન હંડ્રેડ વર્ડ્સમાં તો તમે કોણ છો મેહુલ પ્રજાપતિ તો તમારું ઇમેલ મેહુલ પ્રજાપતિ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ ટુ તો આપેલું જ છે ટીન ઇન્ફો એટ ધ રેટ એનએસડીએલ ડોટ કો ડોટ ઇન સબ્જેક્ટ મિસ સ્પેલ્ડ ઇન માય નેમ મારા નામમાં ભૂલ છે સરકારી ખાતામાં મોટાભાગે ભૂલ થાય જ છે જેને ના થાય એને ભગવાન આશીર્વાદ કહેવાય સર અરે આ તો હમણાંની વાત છે પણ હવે બે ત્રણ વર્ષથી એ લોકો સુધારી નાખું બાકી બોર્ડની અંદર બે ત્રણ વર્ષ પહેલાંની જેની પેલી માર્કશીટ આવે ને દસમાં બારમાં ધોરણની તમારી પાસે હોય તો તમે તમારે તો તમારામાં તો સુધરેલું જ હશે હવે એ પહેલાની જેની કોઈની માર્કશીટ હોય ને એમાં જેની બાર તારીખ હોય ને જન્મ તારીખ બાર બાર એટલે શું કહેવાય ટ્વેલ્થ બરાબર તો એ લોકો શબ્દોમાં જન્મ તારીખ લખીને આપતા બરાબર તો એ લોકો આવી રીતે જ લખતા ટ્વેલ્થ જે શિક્ષણ બોર્ડ બધાને ભણાવે છે એ ટ્વેલ્થની તારીખ આમ આમ લખતા ટ્વેલ્થ પછી જે મહિનો હોય મહિનો પછી યર હોય યર ટ્વેલ્થ આ ટ્વેલ્થનું સ્પેલિંગ ખોટું છે તમને તમે જોજો પૂછજો કોઈને કે ટ્વેલ્થ એટલે શું મોટા ભાગે આમ જ ટ્વેલ્થ લાગશે બધા ખરેખર ખોટો છે ટ્વેલ્થનું સ્પેલિંગ શું થાય ચેક કરજો તમે તમે જાતે ચેક કરજો ને પછી ગોતી નીચે કોમેન્ટમાં લખજો ટ્વેલ્થ શું થાય એ નહીં પછી એ કોઈ એક એના વિડીયો મકાઈશ તમને પછી મેં આખું એ ફેસબુકમાં બધે મૂક્યું હતું પછી લગભગ નેક્સ્ટ ઇયર જ બધે બદલાયું હતું એણે

તો શું તમે ટિફિન ખાતા ખાતા ના લખતા હતા ભૂલ પટાળો કંઈ કોઈની અંદર ગર્લફ્રેન્ડ અરે વાત કરતાં કરતાં કરતા હતા ધીસ ઇઝ મય કાંઈ રિક્વેસ્ટ અમારી એક નંબર અપીલ છે તમને વિનંતી છે ટુ યુ ટુ રીવેરિફાઈ ઇટ કે ફરીથી વેરીફાય કરો એન્ડ સેન્ડ મી ન્યૂ પેન કાર્ડ મને મોકલાવો ઇટ ઇઝ એન અર્જન્ટ મેટર ફોર મી એ મારા માટે બહુ અર્જન્ટ છે તો ડિટેલ્સ આરગી બનભી લો નીચે આપી લેશે ઓરિજિનલ નામ છે મેહુલ પ્રજાપતિ મિસ્ટેક ઇન ને માહુલ પ્રજપતિ आठ खाई गया पी आ तो अपने फोन में लू तो ऑफ द ओरिजिनल डॉक्यूमेंट्स एंड अदर डिटेल्स आर अटैच विथ दिस ईमेल। प्लीज चेक अटैचमेंट। आई एम वेटिंग फॉर यू फॉर योर पॉजिटिव यू नहीं आई एम वेटिंग फॉर योर पॉजिटिव रिप्लाय बराबर थैंक यूंगू योर ट्रूली मेहुल प्रजापति <laughs> आठ नंबर बोर न था, 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 था। तो बोर खाई लो त्रो राइट एन ईमेल टू योर अंकल ने ईमेल लखवा थैंक्यूंगी मेरा आभार मानते ईमेल मेल है फॉर द बर्थडे प्रेजेंट प्रेजेंट ए गिफ्ट तमें मस्त प्रेजेंट आपी गिफ्ट आपी है तो आभार तो मानव पड़े न तो फ्रॉम कोण लखे आम कोई आप एक्सवाई जेट एट द रेट एबीसी डॉट कॉम एबीसी एट द रेट एक्सवाइजेट डॉट कॉम सब्जेक्ट थैंक्स फॉर बर्थडे प्रेजेंट ओके डियर अंकल आई एम वेरी हैप्पी हूँ बहुत खुश चु टू हेव अइस प्रेजेंट आटली मस्त गिफ्ट तमें आपी थैंक यू થેન્ક 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 યુ 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 લોટ ફોર ધ ગિફ્ટ બહુ બધું થેન્ક યુ યુ લવ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ મારા દિલના સૌથી નીચેના હું આભાર છું હવે બધા એવા શબ્દ યાદ રાખી લેવાના આનાથી આપણી થાકડ ઇફેક્ટ પડે આઈ લવ યુ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ વોઝ વેરી નાઇસ બર્થડે સેલિબ્રેશન બર્થ ડે સેલિબ્રેશન જે હતું જોરદાર થયું I loved a lot that you came there with your whole family। माने बो गए मुकेश तमिता मराक का family साथ आई बात। Thanks for organizing a brilliant birthday party। यार party तो मैं आके organize कर दे दी। For me and brilliant birthday gift। अने gift तो ये भी जोरदार आपी तमें। I will never forget it। वो आने क्या रे बोलेश? ना क्या दी बोले? मफत मावे तो। It is now lifetime memory for me। यार मारा मतलब lifetime memory बनी जाए। क्योंकि मारा काका है। જોરદાર ગિફ્ટ આપી દી યુ આર સચ અ લવલી પર્સન ઇન લાઈફ તમે મારી લાઈફના મસ્ત વ્યક્તિ છો યુઅર ચોઈસ ઇઝ વેરી ગ્રેટ તમારી ચોઈસ પણ સારી છે એટલે કે જે ગિફ્ટ આપી એમાં હા હા કાકીની વાત નથી થેન્ક્સ અ બિલિયન કરોડો વખત હું તમારો આભાર માનું છું ફોર ટેકિંગ આઉટ ટાઈમ ફોર માય બર્થ ડે પાર્ટી માટે તમે સમય કાઢ્યો યુ આર સો સ્પેશિયલ ફોર મી તમે મારા માટે સ્પેશિયલ છો સ્પેશિયલ સ્પેશિયલ યુ આર સો સ્પેશિયલ યુ આર સો સ્પેશિયલ યોર્સ લવિંગલી તમારું લવિંગ યુ એક્સ વાય એક્સવાઇઝ નવ નંબર તમે નીતિન રાજભરાશો સોસાયટી વાયપુલાઈ ગયું જો આમાં ડભોઈના એમાં પાછું સ્પેલિંગમાં બોલ છે જવા દો એને એટલે વધે નથી યુ હેવ રિસીવ ડેમેજ પાર્સલ ઓફ સમ બુક્સ તમે બુકનો ઓર્ડર આપ્યો હતો પણ જ્યારે પાર્સલ આવ્યું તો પાર્સલ ડેમેજ થઈ ગયું હતું તૂટે ફૂટી ગયું હતું દેટ યુ હેડ ઓર્ડ ડ્રાફ્ટ ઇમેલ લખો કોને કે એ વી નિધિ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ ડોટ કો ડોટ ઇનને એટલે અહીંયા જ્યાં આવી પૂછે તમારે અહીંયા લખવાનું હંડ્રેડ વર્ડ્સમાં કમ્પ્લેન કરવાની છે એના માટે તો હવે તમે કોણ છો નીતિન રાજેપરા એટ ધ રેટ જીમેલ ડોટ કોમ સબ્જેક્ટ કમ્પ્લેનિંગ અબાઉટ ડેમેજ્ડ પાર્સલ જે ઉપર છે એ જ રિસ્પેક્ટેડ સર આ મોબાઈલ ફોનવાળું હતું ને એ જ આ નીચે આખું આવી ગયું આઈ હેવ ટુ રાઇટ ધીસ ઇમેલ ટુ નોટિફાઈ યુ દેટ આઈ હેવ ઓર્ડર્ડ સમ બુક્સ મોબાઈલ ફોન હતો ત્યાં સમ બુક્સ ફ્રોમ યોર વેબસાઇટ કૌનિધિ ડોટ કોમ મેગાસલમાં મેં લીધી સો હેપી ટુ બાય ધ બુક્સ ખરીદી ત્યારે ખુશ હતો બટ વેન બુક્સ વર ડિલિવર જ્યારે બુક ડિલિવર થઈ મારી ઘરે આવી ધ હોલ પાર્સલ આખું પાર્સલ વોઝ ડેમેજ ખરાબ હતું તૂટેલું ફૂટેલું મેની બુક્સ વર વેટ ઘણી બુક તો પલડેલી હતી તો તૂટેલી હતી આઈ એમ ટોટલી ડિસપોઇન્ટેડ જો આવ્યું ને ટોટલી

ડિટેલ્સ આર અટેચ વિથ ધીસ ઇમેલ પ્લીઝ ચેક ધ અટેચમેન્ટ વેટિંગ ફોર ધ હોપફુલ રિપ્લાય યોન રાજે ઉપર નામ છે અને હવે છેલ્લું ઈમેલ લખવાનું છે મ્યુનિસિપલ કમિશનરને એટલે કે જે આખું શહેરને જે સાફ સુથરું બધી રીતે રાખતા હોય એ મ્યુનિસિપલ કમિશનર હોય કમ્પ્લેનિંગ હિમ હર અબાઉટ ધ નોન ફંક્શનિંગ ઓફ સ્ટ્રીટ લાઇટ્સ ઇન યોર એરિયા સ્ટ્રીટ લાઇટ્સ જે પેલી લાઇટ ના આખી રાત દિવસ આમ જ ઉગી હોય એ કંઈ કામ કરતી નથી બંધ હોય ચાર ચાલુ હોય પંદર તો બંધ હોય એટલે એનું કમ્પ્લેન કરવાની છે કાંઈ આપ્યું નથી એટલે ઝેડ એટ ધરેટ જીમેલ ડોટ કોમ એ એમસી એમસી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તમે સુરતમાં રહેતા હોય એસએમસી જ્યાં રહેતા હોય એ રીતે તમે લખી શકો એટ ધરેટ જીમેલ સબ્જેક્ટ સ્ટ્રીટ લાઇટ્સ નોટ વર્કિંગ કામ કરતી નથી અથવા અમે લખી શકો નોન ફંક્શનિંગ ઓફ સ્ટ્રીટ લાઇટ્સ ચાલે કમ્પ્લેનિંગ ઓફ નોન ફંક્શનિંગ સ્ટ્રીટ લાઇટ રિસ્પેક્ટેડ સર આઈ એમ ધ રેસિડેન્ટ એટલે કે રહેવાસી વોર્ડ નંબર એકસો રહું છું ઇટ ઇઝ અંડર એમસી ની એરિયામાં જ આવે છે એની અંદરમાં આવે છે આઈ વુડ લાઇક ટુ ડ્રો યોર કાઇન્ડ એટેન્શન હું ઈચ્છું છું કે તમારું ધ્યાન હું દોરવા માંગુ છું ક્યાં ટુ ધ પૂર મેન્ટેનન્સ ઓફ ધ સ્ટ્રીટ લાઇટ્સનું મેન્ટેનન્સ બરાબર ચાલતું નથી અમારા એરિયામાં મોસ્ટ ઓફ ધ સ્ટ્રીટ મોટા ભાગની સ્ટ્રીટ લાઇટ્સ છે આર નોટ વર્કિંગ કામ જ નથી કરતી ચાલુ જ ના હોય રાત્રે ક્યારેક ક્યારેક ચાલુ હોય દિવસે હોય રાત્રે તો બંધ જ હોય કે આપણે ચાલુ હોય તો આમ કેમેરાની જેમ ઝબુક ઝબુક લબુક લબુક ઝબુક લબુક ઝબુક થતી હોય પીપલ હેવ ટુ સફર લોટ લોકોને કેટલું સહન કરવું પડે છે રાત્રે ખબર તમને બતાવું તમને ઇટ ઓલ્સો લીડ ટુ એક્સિડન્ટ એક્સિડન્ટ થાય છે અમારા એરિયામાં પછી એ એક્સિડન્ટમાં જે મરી જાય ભૂત થઈને આપે કોને ભગવાન

ફોર યોર હેલ્પ એટલે અમે તમારો અપ્રોચ કર્યો છે કે તમે અમને હેલ્પ કરો પ્લીઝ પ્લીઝ ટેક એક્શન ઇન ધીસ મેટર પ્લીઝ તમે તો કંઈક પગલાં લેજો જ અર્જન્ટ બેઝિસ એટલે કે ફટાફટ બધું કરજો કામ કાઇન્ડલી ઇન્સ્ટ્રક્ટ પ્રોપર ઓથોરિટી જે આ સ્ટ્રીટ લાઇટવાળા હોય જે આ બધા કામ કરતા હોય એને તમે ફટાફટ ઇન્સ્ટ્રક્શન આપજો ટુ રિપેર કાં તો એને સ્ટ્રીટ લાઇટ રિપેર કરી નાખે અથવા રિપ્લેસ કરી નાખે તો ડેમેજ સ્ટ્રીટ લાઇટ્સ ધ ધ ડિટેલ્સ ઓફ કમ્પ્લેન્ટ સાઇન બાય આર સોસાયટી અમારી સોસાયટીએ જે પરિપત્ર લખ્યો છે છે નીચે અટેચમેન્ટમાં મૂક્યું યુ યોર સિન્સિયરલી એક્સ વાય આ સાથે આપણે દસ ઇમેલ ફટાફટ પૂરા કરી દીધા કેટલા ટેન બરાબર તો તમને ઈમેલ હવે સમજાઈ ગયું હોય છે અને દસ આટલા એક્ઝામ્પલમાંથી તમને ખબર પડી ગઈ હશે કે શબ્દ શું હોય ઓકે સ્પેલિંગ મિસ્ટેક ના થવી જોઈએ ગ્રામેટિકલ મિસ્ટેક ના થવી જોઈએ ઈમેલનું એડ્રેસ લખવામાં પણ ભૂલ થવી જોઈએ નહીં અને બરાબર બોક્સ પણ તમારે બનાવી દેવાનું આમાંના ઘણા બધા એવા શબ્દો હતા જે તમે ગોખી નાખો કાંઈ યાદ ના આવે તો એટલું ને એટલું લખી નાખો તો પણ માર્ક ઘણા બધા મળી શકે છે ટાઈમ ઘણો બધો થઈ ગયો છે નેક્સ્ટ વિડીયોમાં પાછા મળીશું બેટિંગ કરવા માટે બોલિંગ કરવા માટે જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત આ ચેનલને આટલી બધી લાઈક કરજો નીચે કોમેન્ટ કરજો બધા સાથે શેર કરી દેજો બેલ માં ટીન ટીન વગાડી દેજો